સુરતના કતારગામમાં મેયરના હસ્તે શેલ્ટર હોમનું લોકાર્પણ એક કરોડના ખર્ચે એકસો છપ્પન બેડની વ્યવસ્થા ઊભી કરાઈ વિહોણાઓ માટે આશ્રય સ્થાન સુરતના કતારગામ વિસ્તારમાં રૂપિયા એક કરોડના ખર્ચે શેલ્ટર હોમનું નિર્માણ કરવામાં આવ્યું છે આ શેલ્ટર હોમમાં એકસો છપ્પન જેટલા બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ત્યારે આજે સુરતના મેયર હેમાલીબેન બોઘાવાલાના હસ્તે આ શેલ્ટર હોમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા ઘર વિહોણા લોકો માટે આશ્રય સ્થાન એટલે કે શેલ્ટર હોમનું નિર્માણ કરવામાં આવ્યું છે સુરતના કતારગામ વોટરવર્ક્સની સામે રૂપિયા એક કરોડના ખર્ચે શેલ્ટર હોમનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ મેયર હેમાલીબેન બોઘાવાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ શેલ્ટર હોમમાં એકસો છપ્પન બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આ ઉપરાંત રસોઈ પાણી સાથે સાથે અન્ય જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી અહીં વસવાટ કરવા આવનારને કોઈ અગવડતા ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે મેયરશ્રીએ જણાવ્યું હતું કે એક કરોડ રૂપિયાના ખર્ચે કતારગામ વિસ્તારમાં શેલ્ટર હોમનું નિર્માણ કરવામાં આવ્યું છે આ શેલ્ટર હોમમાં એકસો છપ્પન જેટલા બેડની વ્યવસ્થા તેમજ રસોઈ પાણી જેવી તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે નિરાશ્રિતો માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે જેનો ખૂબ સારી રીતે ઉપયોગ કરવામાં આવશે તેવી મને આશા છે કોઈપણ વ્યક્તિ રોડ રસ્તા ઉપર સૂતેલું જોવા ન મળે એ માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે નમસ્કાર નવ સાલ બે મિસાલ બહુજન સુખાઈ અને બહુજન હિતાયના સૂત્રને સાકાર કરતી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સુરત મહાનગરપાલિકા દ્વારા આજે કતારગામ વિસ્તારમાં એક કરોડના ખર્ચે શેલ્ટર હોમનું આયોજન કરવામાં આવ્યું છે આમ તો સુરત મહાનગરપાલિકાના તમામ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના માધ્યમથી હર હંમેશ લોકોની સેવા માટે તત્પર હોય છે ત્યારે આજે આપણે જે બાર રોડ પર તાપ તડકામાં રસ્તે રખડતા જે ભિક્ષુકો ભાઈઓ બહેનો માટે આ શેલ્ટર હોમનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ એક કરોડની આસપાસના મૂડીથી આ એક કરોડના ખર્ચથી શેલ્ટર હોમ બનાવવામાં આવ્યું છે અને એમાં એકસો ને છપ્પન જેટલા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે આ શેલ્ટર હોમમાં તેમને રસોઈ માટેનું તેમને પાણીની તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે